હિંમતનગરના સાયકલિસ્ટ નીલની સાયકલિંગ ક્ષેત્રે સિદ્ધિ. 600 કિલોમીટર સાયકલિંગ સ્પર્ધામાં માત્ર 39 કલાકમાં પૂર્ણ કરી હવે પેરિસમાં યોજનારી 1200 કિમીની સ્પર્ધામાં ભાગ લેશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાટવાડ ગામના વતને નીલ અરવિંદભાઈ પટેલ ઉંમર વર્ષ 21 નાનપણથી સાયકલિંગનો શોખ ધરાવે છે. નાનપણથી જ કોલેજ સમય સુધી દરરોજ સાયકલિંગ કરતા હતા. પોતાના અનુભવ પરથી જણાવ્યું કે સાયકલિંગ માટેની પ્રેરણા હિંમતનગરના મેહુલભાઈ જોશી તથા ચિરાગભાઈ અને મિતભાઈ દ્વારા મળી. વધુમાં જણાવતા નીલભાઈએ જણાવ્યું કે એમની પહેલી 100 કિલોમીટર રાઇડ પૂર્ણ કરતા આટલો આનંદ થયેલો કે રાત્રે ઊંઘ પણ નહોતી આવી. અને ત્યારબાદ અવડેક્સ ઇન્ડિયા અંતર્ગત ટુગેધર દ્વારા આયોજિત 200, 300, 400 અને 600 કિલોમીટરની અલ્ટ્રા એન્ડ્યુરન્સ રાઇડ સમય મર્યાદામાં પૂર્ણ કરી સુપર રેન્ડોનિયનનું ટાઇટલ પોતાના નામે કર્યું. સાયકલિંગના શોખ હોવાના કારણે સાયકલિસ્ટ નીલ રોજના 5 કિલોમીટર સાયકલિંગ કરતા હતા, પરંતુ હિંમતનગરના મેહુલભાઈ જોશીના સાનિધ્યમાં સાયકલિંગ ક્ષેત્રે 5 કિલોમીટરથી 600 કિલોમીટરની સ્પર્ધા પૂર્ણ કરવા હેતુ ટ્રેનિંગ ચાલુ કરી રોજના 3 કલાક ટ્રેનિંગમાં 50 કિલોમીટર સાયકલિંગ કરતા હતા તથા રવિવારના દિવસે 100 કિલોમીટરની રાઇડ કરતા હતા. શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈ પણ ઋતુ હોય, આ સાયકલિસ્ટ રોજ સવારે 5 વાગે સાયકલિંગ કરવા જતા હતા. સાચું કહીએ તો આ સાયકલિસ્ટની સફળતામાં પોતાના પરિવારજનોનો સપોર્ટ અને સાથે સાથે મેહુલભાઈ જોશીનો પણ એટલો જ હાથ છે કે જેમણે એમના અનુભવોથી ભરપૂર સપોર્ટ કરેલ. સાયકલિસ્ટે લોંગ ડિસ્ટન્સ સ્પર્ધામાં કેવી રીતે સાયકલિંગ કરવું, કયા સમયે બ્રેક લેવો, કયા સમયે કયો આહાર લેવો અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ. સુપર રેન્ડોનિયર ટાઇટલ મેળવવા માટે દરેક સ્પર્ધકે 200 કિલોમીટર 13.5 કલાકમાં, 300 કિલોમીટર 19 કલાકમાં, 400 કિલોમીટર 27 કલાકમાં, 600 કિલોમીટર 40 કલાકમાં પૂર્ણ કરવાનું હોય છે. સાયકલિસ્ટ નીલ પટેલે આ દરેક સ્પર્ધા સમયમર્યાદામાં પૂર્ણ કરીને સુપર રેન્ડોનિયરનું ટાઇટલ મેળવ્યું છે ને આગામી સમયમાં ઓડેક્સ ક્લબ દ્વારા યોજાનારી 1200 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ, ZS TV, હિંમતનગર.